ફૂટી ગયો તમારો. લખો ખ્યાતિ ચેતન ફરેક ગુમ છે. હવેલીમાં ખ્યાતિ પ્રીતિ બનીને રહેતી મને દગો આપીને મને ખોટું બોલીને એ હવેલીમાં રહી. મળી જાય એટલે જણાવજો, હિસાબ બરાબર કરવાનો છે. તોરલબેન, બેન કહેવાનો હક હોય એવું લાગે છે તને? ક્યાં છે તારી બૈરી જેણે મારી સાથે એ જ કર્યું જે તે મારા વર્ધી સાથે કર્યું? વાહ શેરી માણા વાહ, આજે તે સાબિત કરી નાખ કે તું બાયલો છે. આ શું બોલો છો તમે? એ જ જે તું સાંભળે છે. આજે તારા લીધે મારા વર્જીનો જીવ અકાળે ગયો. તારા લીધે અહીંયા હું આ કાળા કપડામાં ઊભી છું ને તારા જ લીધે કોઈ પારકા પુરુષની ગંદી નજરનો શિકાર મારે બનવું પડ્યું. પેલા દગો મારા વર્જીને આપ્યો ને હવે મને દગો આપવા માટે તે તારી બૈરીને મારી પાસે મોકલી. નસીબ નસીબ તારા છે તારા કે અહીંયા મારી સામે આમ જીવતો ઉભો છે તું. પણ એક વાત યાદ રાખ, યાદ રાખજે કે નસીબ ક્યારે કોઈના સરખા રહ્યા નથી ને રહેવાના પણ નથી. તોરલબેન પ્લીઝ, આમાં ખ્યાતિનો કોઈ જ વાંક નથી. મહેરબાની કરીને એને કઈ નહીં કરતા. ભોગવવાનું તો સૌના ભાગ્યમાં લખ્યું જ હોય છે. આજે તારા લીધે હું ભોગવી રહી છું ને હવે વારો છે તારી પત્નીનો ભોગવવાનો, તો એ પણ ભોગવશે. જો તોરલબેન તમને